નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે લાખાજી રાજના સમયના રાજકોટ રાજ્યના અર્થતંત્ર બાબતે. રાજકોટ રાજ્યની 90% વસ્તી ખેતી ઉપર આધારિત હતી, તેથી પ્રજાના સૌથી મોટા આ સમૂહના કલ્યાણ માટે લાખાજી રાજે સૌથી વધુ ધ્યાન આપ્યું હતું. ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા તેમણે જે પ્રયત્નો કરેલા તે ખૂબ જ આવકારદાયક હતા અને તેમાં તેમની પ્રજા કલ્યાણની ભાવના સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે પોતાના રાજ્યના આર્થિક વિકાસ માટે સૌથી વધુ ભાર કૃષિના વિકાસ ઉપર મૂક્યો હતો. તેમણે ખેતીના વિકાસ માટે, ખેડૂતોના કલ્યાણ માટે અને પશુ સંવર્ધન માટે જે પગલાં લીધા તેનાથી રાજકોટ રાજ્યમાં કૃષિના આધુનિકીકરણનો પ્રારંભ થયો. તે માટે તેમણે સિંચાઈના સાધનોનો વિકાસ કર્યો. નવો કૂવો ગાળનારને રાજ્ય 200 રૂપિયાની મદદ કરતું અને જૂના કૂવાના સમારકામનો 75% ખર્ચ રાજ્ય ભોગવતું હતું. ઈસવીસન 1925-26ની અંદર રાજકોટ શહેર માટે પીવાના પાણી માટે રાજ્યએ 2 કૂવા ગળાવતા લાલપરી તળાવના પાણીનો ઉપયોગ પીવાના બદલે માત્ર સિંચાઈ માટે કરવાનું નક્કી થયું હતું. કૂવા ગાળવા માટે રાજ્યએ બોર ખાતું ખોલ્યું અને ₹60,000 ખર્ચે 5 કેલિકસ બોરિંગ મશીનો ખરીદ્યા. વૈજ્ઞાનિક ઢબે કૃષિ વિકસાવવા માટે ખેતીવાડી ખાતું ખોલવામાં આવ્યું. કૃષિ નિષ્ણાંતો નિમવામાં આવ્યા તથા મોડેલ ફાર્મ પણ બનાવવામાં આવ્યા હતા. લાખાજી રાજે કૃષિ પ્રયોગશાળા પણ સ્થાપી અને નવા તથા વધુ ઉપજ આપતા બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યા. ખેડૂતોને ખેતીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ મળે તે માટે ખેતી ખાતાના સલાહકાર પાસે કૃષિ વાંચનમાળાના 3 પુસ્તકો લખાવી 3-5 સુધી તેનું શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. ખેડૂતોના બાળકો માટે મફત શિક્ષણ અને મફત પુસ્તકો આપવાના હુકમો કરાયા હતા. તેમના માટે રાત્રિશાળાઓ પણ શરૂ કરાઈ હતી. નવા ઓજારોનો ઉપયોગ કરવાના હેતુથી ખેડૂતો પાસે કિર્લોસ્કર કંપનીના લોખંડના હળનો ઉપયોગ શરૂ કરાયો હતો. રાજ્યએ આવા 600 હળ મગાવી મહાલોમાં વેચી તેનો ઉપયોગ ફરજિયાત કર્યો હતો. સાબરમતી આશ્રમમાં વપરાતા રામચંદ્ર કોષનો ઉપયોગ કરવા બાબતે પ્રોત્સાહન આપ્યું હતું. ખાતરની જાળવણી અને તેના ઉપયોગ ઉપર ભાર મુકાયો હતો. જંતુનાશક ઉપાયો પણ કરાયા હતા. ખેડૂતોને સારી જાતના બિયારણ તથા ઓજારોની માહિતી આપવા રાજ્ય કૃષિ પ્રદર્શનો પણ ગોઠવતું હતું. ખેડૂતોના કલ્યાણ માટે રાજ્યએ કેટલાક કાયદા ઘડ્યા હતા, જેમ કે ખેડૂતોને રાહત આપવાના નિયમો, વેટ પ્રથાની નાબૂદી, કરજ માફી વગેરે. લાખાજી રાજ પોતે દર વર્ષે 1 મહિનો ગામડામાં મુકામ કરી ફરતા અને પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત કરતા. ખેડૂતોને પૌષ્ટિક તત્વોવાળા ઔષધો આપવાના પ્રયાસો પણ કરાયા હતા. પશુ સંવર્ધન માટેના પગલાં પણ લીધા હતા. ઈસવીસન 1910માં યુવરાજ ધર્મેન્દ્રસિંહજીના જન્મ પ્રસંગે રાજ્યમાં ગોવધની મનાઈ ફરમાવાઈ હતી. પશુ ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવા પેડોકમાં ઢોર ઉછેર કેન્દ્ર તથા મરઘા ઉછેર કેન્દ્ર શરૂ કરાયા હતા. વિક્રમ સંવંત 1956 એટલે કે ઈસવીસન 1956ના દુકાળ વખતે ખેતી લાયક પશુઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામતા બળદોની આયાત કરાઈ હતી. ઈસવીસન 1912ના દુકાળ વખતે ઢોરના રક્ષણ માટે કેટલ કેમ્પ શરૂ કરાયા હતા. 56 દુકાળમાં ગરીબ ઘરો ખોલવામાં આવ્યા હતા. રાજ્યએ ₹1,80,500નું કરજ લઈને પણ રાહતના કાર્યો કર્યા હતા. ઈસવીસન 1911 તથા ઈસવીસન 1918ના દુકાળમાં પણ રાજ્યએ પશુ કેન્દ્રો ખોલ્યા હતા. પશુઓ માટે ઘાસની મદદ કરી હતી, સસ્તા અનાજની દુકાનો ખોલી હતી. વળી રાજ્યએ ખેડૂતોને કરજમાં રાહત આપવા 10% કરજ માફ કર્યું હતું અને કરજ નાબૂદ કરવા ફળચા સમિતિની રચના. રાજ્યએ વાંકવડ, ડુંગરપુર, નવું કુચિયાદળ અને હીરાસર નામના 4 નવા ગામ વસાવ્યા હતા. પ્રજા ઉપરના કેટલાક કર નાબૂદ કર્યા હતા. ઉધણ વિગોટીના બદલે એક સરખી ભાગ બટાઈ પદ્ધતિ દાખલ કરી હતી. લાખાજી રાજના કૃષિ સુધારાથી કૃષિનું આધુનિકીકરણ થયું હતું. તેનાથી રાજ્યની આવક 1907માં 4 લાખ હતી, તે વધી અને 1930માં 11 લાખની થઈ ગઈ હતી. વળી આ વધેલી આવકનો ઉપયોગ તેમણે પ્રજા કલ્યાણના કાર્યોમાં કરી અને પ્રજા અસ્મિતાના પૈગંબર અને રૈયતના હૃદયરાજ જેવા બિરુદો મેળવ્યા હતા. ઈસવીસન 1924માં મુંબઈમાં અપાયેલા માનપત્રમાં લાખાજી રાજ અંગે નોંધાયેલું કે ગ્રામ્ય પ્રજાના દર્દ સમજનાર અતિ વિરલ રાજવંશીઓમાં આપ અગ્રસ્થાને છો, એ કાઠિયાવાડનું સદભાગ્ય છે. આપ ખેડૂતોને સંતાન જેવા અને ભાયાતોને ભાઈની માફક સાચવી શક્યા છો, એ આપની અંગત ખૂબી છે. ગ્રામ્ય પ્રજાને વહીવટમાં ભાગ લેતી કરવા 1925માં ગ્રામ પંચાયત ધારો ઘડાયો હતો અને પ્રજા પ્રતિનિધિ સભામાં પણ તેમને 90માંથી 22 બેઠક અપાઈ હતી. ખેડૂતોને સાહુકારોના પંજામાંથી બચાવવા
ખેડૂત બેંક સ્થાપવામાં આવી હતી। લાખાજી રાજના શાસનકાળમાં રાજકોટ શહેરનો વિસ્તાર તથા વસ્તી વધતા વળી રાજ્યમાં વેપાર અને ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો। લાખાજી રાજે વેપાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કર્યા હતા। પરિણામે 1909માં લંડન અને મુંબઈની બર્ગમેન એન્ડ હોફમેન કંપનીએ રાજકોટ તથા અન્ય દેશી રાજ્યોમાં વેજીટેબલ ઓઇલ મિલ સ્થાપવા અંગે રસ દાખવી તે અંગે પૂછપરછ કરી હતી। ઈસવીસન 1925-26ની અંદર સરદારમાં કોટન જીન અને રાજકોટમાં વુલન મિલ સ્થાપવા માટેની ઓફર પણ આવી હતી। વળી રાજ્યએ 1910માં રાજકોટ સ્ટેટ બેંક, 1911માં કાપડ મિલ, 1915માં કૃષિ બેંકો અને પછીથી લાખાજી રાજ રોલર ફ્લોર મિલ શરૂ કરેલા હતા। ઈસવીસન 1924માં રાજકોટમાં પાવર હાઉસ શરૂ કરી લોકો, વેપાર તથા ઉદ્યોગોને વીજળીની સગવડ અપાઈ હતી। રાજકોટની આસપાસના તથા સ્થાનિક લોકોને જોઈતી સુવિધાઓ એક જ સ્થળે મળી શકે તથા વેપારમાં પણ વૃદ્ધિ થાય તે માટે એક નિશ્ચિત સ્થળે ગુજરી એટલે કે બજાર ભરવાનું શરૂ કરાયું હતું। રાજકોટના મધ્ય ભાગમાં એક સુંદર તથા સગવડતાવાળી કાપડ માર્કેટ બંધાવી યુવરાજના નામ ઉપરથી તેનું નામ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ પાડવામાં આવ્યું હતું। તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। આભાર।